આજે આપણે કૂકર મૂકવાની ઝંઝટ વગર તપેલીમાં જ વ્રત કે ઉપવાસમાં ખવાય તેવી સરસ મોરૈયાની ખીચડી બનાવશું કે જે ખૂબ જ સરસ રીતે અને સરળ રીતે ફટાફટ બનીને રેડી થઈ જાય છે તો તેના માટે સૌથી પહેલાં તો આપણે અહીંયા મોરૈયો લઈ લઈએ મોરૈયાને સાંબા તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં જે મોરૈયો લીધો છે એ થોડો કેવો જાડો મોરૈયો છે એટલે કે એકદમ જ ઝીણો મોરૈયો તમારે લેવાનો નથી એકદમ ઝીણો મોરૈયો હશે તો તેની ખીચડી છે એ ચીકણી થશે એટલા માટે તો ત્યારબાદ આપણે મોરૈયાને સારી રીતે પાણીથી ત્રણથી ચાર વખત રીતે ધોઈ લેવાનો છે ત્રણથી ચાર વખત ધોઈ લીધા પછી મોરૈયો આવી રીતે ખૂબ જ સરસ ચોખ્ખો અને એકદમ જ સફેદ થઈ જશે તો અહીંયા આપણો મોરૈયો છે એ ધોવાઈ ગયો છે ત્યારબાદ ખીચડીની અંદર નાખવા માટેના જે શાકભાજી છે તેને અહીંયા કાપી લીધા છે તો તેના માટે સૌથી પહેલાં એક મીડિયમ સાઇઝના બટેકાને ઝીણું કાપી લીધું છે ત્યારબાદ બે મરચાંના ટુકડા કરી લીધા છે અડધો ટામેટો લઈ લીધું છે અને થોડાક પાંચથી છ લીમડાના પાન લઈ લીધા છે આ બધી જ વસ્તુનું કટિંગ થઈ જાય ત્યારબાદ એક તપેલીની અંદર તેલ મૂકીને આપણે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે જોવા માટે થોડીક રાયના દાણા એડ કરીએ તો રાયના દાણા એડ કરીને જોઈ લીધું છે કે તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ તેમાં થોડીક વધારે રાઈને એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં થોડીક ચપટી જેટલી હિંગ નાખીશું હિંગ નાખવાથી શું થાય કે જે પેટમાં દુખાવાની સમસ્યા છે તે બિલકુલ રહેતી નથી એટલે વઘારમાં ચોક્કસથી હિંગ એડ કરો અને ત્યારબાદ કલર સારો લાવવા માટે આપણે વઘારની અંદર જ હળદર ઉમેરી દઈશું ત્યારબાદ લીમડાના પાંદડા એડ કરી દઈએ ત્યારબાદ આપણે ઝીણા સમારેલા મરચાં છે તેને પણ એડ કરી દઈએ આમ આ મરચાંને સારી રીતે હલાવી લેવાના છે કે જે કાચા બિલકુલ પણ ના લાગે ત્યારબાદ આપણે ટામેટાને એડ કરી દઈએ અને ત્યારબાદ જે આપણે ઝીણું કટિંગ કરેલું બટાકો છે તેને પણ નાખી દઈએ બટાકું અત્યારે આપણે કાચું જ લીધું છે તેને આપણે બાફીને લીધું નથી કારણ કે આ મોરૈયાની ખીચડીને ચડતા છ થી સાત મિનિટ જેટલો સમય લાગે છે તો સેન તેની સાથે સાથે આપણું જે કાચું બટાકું છે તે પણ ખૂબ સારી રીતે ચડી જાય છે એટલે તમારે અહીંયા બાફેલું બટાકું લેવાનું નથી પરંતુ તેના બદલે કાચું બટાકું આવે તે જ લઈ લેવાનું છે ત્યારબાદ આ બધી જ વસ્તુ છે એ આપણે સારી રીતે સાંધળી લીધી છે તેની અંદર આપણે થોડું કેવું મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યા બાદ જે આપણે મોરૈયાને ધોઈ લીધેલો છે તેને પણ આ બધી જ સામગ્રીની સાથે એડ કરી લઈએ તો આ મોરૈયાને એડ કર્યા પછી આપણે તેની અંદર પાણી એડ કરીશું પાણીનું પ્રમાણ આપણે અહીંયા થોડુંક વધારે રાખવાનું છે કારણ કે મોરૈયો છે એ પાણીને ફટાફટ ઓબ્ઝર્વ કરી લે છે અને પાણી તરત જ શોષાઈ જાય છે એટલા માટે આપણે પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે તો જો આપણે પહેલેથી જ પાણીનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું તો પાણી પણ ઉકળીને ખૂબ જ સરસ થઈ જશે અને સારી રીતે છે એ આ બધી વસ્તુમાં ભળી જશે તો ત્યારબાદ આપણે બધી જ વસ્તુને હલાવી લઈએ અને તમે અહીંયા જોઈ શકો છો કે બેથી ત્રણ જ મિનિટમાં પાણી છે એ આવી રીતે ખૂબ જ સારી રીતે ઉકળવા લાગશે તમારે અહીંયા કોઈ વસ્તુ છીબું કે ડીશ ઢાંકવાની નથી બસ આવી રીતે ખુલ્લી તપેલી જ રાખીને ચડવા દેવાની છે ત્યારબાદ તેની અંદર આપણે શીંગના દાણાને અધકચરા ખાંડીને એડ કરી લીધા છે આખા દાણા એડ કરવાના નથી જો આખા દાણા એડ કરશું તો તે થોડાક કાચા રહી જશે એટલા માટે થોડાક એવા ખાંડીને આપણે સિંગના દાણા પણ એડ કરી લીધા છે ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી લેવાની છે અને છથી સાત મિનિટ સુધી તમારે બસ આવી જ રીતે આ ખીચડીને વચ્ચે બે થી ત્રણ વાર હલાવીને પાકવા દેવાની છે તો તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે ત્યારે બધું જ પાણી મોરૈયો ઓબ્ઝર્વ કરી લઈ પછી આ રીતની આપણી ખીચડી દેખાવા લાગે છે અને ખૂબ જ સરસ એવી આ ખીચડી આપણે દેખાય છે તો આ ખીચડી જ્યારે પાકવા આવી જાય એટલે કે છેલ્લે એકદમ જ મોરૈયો ફૂલીને રેડી થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે થોડુંક હજી જે બીજી વસ્તુ બાકી છે તેને એકદમ જ છેલ્લે એડ કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો કે મોરૈયો છે એ ખૂબ જ સારી રીતે ફૂલી ગયો છે અને પાણી પણ બધું જ શોષાઈ ગયું છે થોડીક ખીચડીને ઢીલી રાખવા માટે થોડુંક એવું પાણી રહે ત્યારે આ પ્રોસેસ કરવાની છે તો તમે અહીં જોઈ શકો છો કે ખીચડી એકદમ જ ચડવા આવી ગઈ છે અને બસ હવે એકદમ જ ચડીને રેડી થઈ જાય છે તો ત્યારે આપણે શું કરવાનું છે કે થોડાક ખાંડના દાણા એડ કરી દેવાના છે સ્વાદ માટે તેની સાથે સાથે આપણે અડધા લીંબુનો રસ પણ એડ કરી દઈશું ખાંડ અને લીંબુનો રસ છેલ્લે એડ કરવાનો છે કે જેનાથી ખીચડીનો સ્વાદ છે એ પ્રોપર જળવાઈ રહે અને ખૂબ જ સરસ લાગે આમ આપણે તેને ખૂબ સારી રીતે હલાવી લઈશું અને ગેસને પણ બંધ કરી દઈશું આમ આપણી ખીચડી છે એ બનીને અહીંયા રેડી છે જો તમે તેને ગરમા ગરમ સર્વ કરશો તો પણ ખાવાની ખૂબ મજા આવશે અને જો થોડીક વધારે કઠણ રાખશો તો આ ખીચડી થોડા સમયમાં કટ કડક થઈ જતી હોય છે એટલા માટે ગરમા ગરમ જ સર્વ કરવી આ ખીચડી વ્રત કે ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ જ સરળ રીતે અને ફટાફટ બની જાય છે આમ આપણે સર્વ કરી લીધા પછી તેની ઉપર થોડાક એવા લીલા ધાણા પણ એડ કરી દઈએ અને આ ખીચડી સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરો